તો મિત્રો ઘણા બધા છોકરાઓ જે છે એ મને પૂછતા રહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ, હજી મારા લગ્ન નથી થયેલા અને હું મારી ગર્લફ્રેન્ડ જે છે તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરું છું, પરંતુ મને મનની અંદર એવો ડર જે છે એ સતાવ્યા કરે છે અને હું ખૂબ જ ગભરાટ જે છે ફીલ કરું છું કે ક્યાંક સંબંધ બાંધતી વખતે મારું કોન્ડમ જે છે, એટલે કે પોપટનો ફુગ્ગો જે છે એ ફાટી ન જાય તો સારું, નહીતર લેવાના દેવા થઈ જશે, ટેન્શન આવી જશે અને માથાનો દુખાવો થઈ જશે. બરાબર ને? તો સીધી વસ્તુ છે, લગ્ન કર્યા પહેલાં જો તમે સંબંધ બાંધવાની કોશિશ કરતા હોય અને તે સમયે ઓબ્વિયસલી પ્રોટેક્શનનો યુઝ તો તમે કરવાના જ છો, પરંતુ જો ભૂલમાં કોઈ સસ્તી ક્વોલિટીનું અથવા તો કોઈ લોકલ કંપનીનું કોન્ડમ જે છે એ તમે પહેરી લીધું, બરાબર ને, અને તે સંબંધ માનતી વખતે જો ફાટી ગયું અને છોકરી પ્રેગ્નન્ટ થઈ ગઈ, તો પછી જવાબ દેવો ભારે પડી જશે, એટલે કે લેવાના દેવા થઈ જશે. બરાબર ને? તો આ વિડીયોની અંદર હું તમને જણાવી એ દેવાનો છું મિત્રો કે જો તમને આવા પ્રકારનો ડર મનમાં હોય કે ભાઈ કોન્ડમ જે છે એ ફાટી ગયો તો પછી હું શું કરીશ, અને કોન્ડમ જે છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના આવે છે, તો મારે એમાંથી કયું જે છે યુઝ કરવું જોઈએ, કયું મારા માટે સારું રહેશે, કયું કોન્ડમ જે છે એ કયા કામ જે છે તેના માટે વપરાતું હોય છે, અને તે ના ફાટે એટલા માટે શું કરવું જોઈએ, અને જો ભૂલમાં ફાટી જાય તો પછી એનો ઈલાજ શું છે, તો પછી આગળનો રસ્તો શું છે કે જેનાથી અમે બચી શકીએ. બરાબર ને? તો આ બધા સવાલોના જવાબ જો તમે જાણવા માંગતા હોય મિત્રો, તો પછી વિડીયો આખે આખો જોજો, અને જો તમને વિડીયો પસંદ આવે તો એક સારી એવી લાઇક કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો, અને વિડીયોને બને તેટલો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પછી બેલ આઇકનને પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરીને ઓલ આપી દેજો, જેથી જેવો હું વિડીયો અપલોડ કરીશ સૌથી પહેલાં તમારા સુધી મેસેજ પહોંચી જશે અને સૌથી પહેલાં તમે વિડીયોને જોઈ પણ શકશો. તો ચાલો શરૂ કરી દઈએ વિડીયાને. જો મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે જેને મનમાં ડર બેસી ગયેલો હોય છે કે હજી મારા લગ્ન નથી થયા, પરંતુ હું મારી ગર્લફ્રેન્ડ જે છે તેની સાથે પ્રોટેક્શનનો યુઝ કરી અને સંબંધ બાંધવા માટે જાઉં છું, તો પછી મને મનમાં ડર જે છે એ લાગે છે કે ક્યાંક કોન્ડમ ફાટી ન જાય તો સારું, નહીતર તકલીફ પડી જશે. એટલે કે લગ્ન પહેલાં કોઈ છોકરી પ્રેગ્નન્ટ થઈ જાય તો પછી લેવાના દેવા પાક્કો થઈ જશે અને મનનો દુખાવો જે છે એ વધી જશે, અને સાથે સાથે ટેન્શન જે છે ખૂબ જ વધારે પડતું આવી જશે. ઘણા લોકો તો ભાન પણ ભૂલી જતા હોય છે કે હવે આગળ કરવું તો કરવું શું, અને ઘણા લોકોને ડૉક્ટરને કહેવામાં પણ શરમ અનુભવાતી હોય છે. એવો કોઈ વ્યક્તિ નથી હોતો કે જે મારી જેમ ખુલ્લેથી તમારી સાથે વાત કરી શકે. તો કેવું કોને, તો એવા સવાલો મનની અંદર થતા હોય છે. તો હું તમને જણાવી દઉં કે કોન્ડમ જે છે એ ટોટલ 4 પ્રકારના આવે છે. જો તમને ઓરલ કરવાનો ખૂબ જ વધારે પડતો શોખ હોય, એટલે કે સંબંધ બાંધતી વખતે તમને મોઢાનો ઉપયોગ કરી અને સંબંધ બાંધવાનું સૌથી વધારે પડતું પસંદ હોય, તો તમે અલગ અલગ પ્રકારના ફ્લેવરવાળા કોન્ડમ જે છે એ વાપરી શકો છો. પરંતુ જો તમે એવું ઈચ્છતા હોય કે સંબંધ બાંધતી વખતે તમે અને સામેવાળી પાર્ટનર જે છે એ બંને ચરમસીમાનો આનંદ મેળવો અને સારી એવી ઉત્તેજના મેળવો, તો એના માટે ડોટેડ કોન્ડમ, એટલે કે જે કોન્ડમ હોય છે તેની ઉપર નાના નાના ડોટ્સ આવેલા હોય છે કે જેની અંદર જ્યારે છોકરીના પ્રાઇવેટ પાર્ટની અંદર તમે તમારો પોપટ જે છે નાખી આગળ પાછળ કરો છો, ત્યારે તે ડોટ આવેલા હોય છે તે છોકરીના પ્રાઇવેટ પાર્ટની અંદર ઘસાશે, અને જેને કારણે સૌથી વધારે ઉત્તેજના છોકરીને આવશે. તો આવા પ્રકારના કોન્ડમ પણ અવેલેબલ છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે એક થીન કોન્ડમ કરીને પણ આવે છે કે જે ખૂબ જ પતલા હોય છે, એટલે તમને ફીલ જ નહીં થાય કે મેં કોન્ડમ પહેર્યું છે. તો આને કારણે તમે છોકરા લોકો પણ સારી એવી ઉત્તેજના મેળવી શકો છો. તો મિત્રો, ચોથા પ્રકારના કોન્ડમની આપણે વાત કરીએ તો તેને ડિલેટ કોન્ડમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણા બધા પ્રકારના છોકરાઓ એવા હોય છે કે જેના પોપટને હજી કોઈ ટચ કરે અડે ત્યાં તેનું પાણી બહાર છટકી જતું હોય છે, પરંતુ આ કોન્ડમ જે છે એ એવા પ્રકારે ખાસ બનાવવામાં આવેલા હોય છે કે જેની અંદરની બાજુ, એટલે કે ફુગ્ગાની અંદરની બાજુ, એક પ્રકારની લિક્વિડ જેલ જે છે જેને આપણે એનેસ્થેટિક જેલ તરીકે ઓળખવામાં આવે છે તે લગાવેલી હોય છે. એટલે કે જ્યારે તમે તે કોન્ડમને પહેરશો ત્યારે તે તમારા પોપટની ઉપરની ચામડી જે છે તેના ઉપર તે જેલ લાગી જશે, અને તેની અંદર જે નર્વ્સ આવેલી હોય છે કે જે આપણા મગજ સુધી ઉત્તેજનાની સેન્સેશન મોકલવાનું કામ કરે છે તેને બિલકુલ બ્લોક કરી દેશે. એટલે કે એક પ્રકારનું એનેસ્થેશિયા આપે ને, તે પ્રકારે આપણને પોપટની ચામડી ઉપરનો ભાગ જે છે એ સુન્ન પડી જશે, તમને ખબર પણ નહીં
નહીં પડે કે મેં જે છે એ કોન્ડમ પહેર્યું છે, અને ત્યાર પછી જો તમે સંબંધ બાંધવાની કોશિશ કરશો તો તમને ફીલ જ નહીં થાય કે મેં કોન્ડમ જે છે એ પહેર્યું છે. એટલા માટે તમારો સેક્સ ટાઈમ લંબાઈ જશે અને તમારા પોપટનું પાણી જે છે એ જલ્દી બહાર નહીં નીકળે દોસ્તો. તો આવા પ્રકારના કોન્ડમ પણ આવે છે, પણ ઘણા બધા લોકો જે છે એ આનાથી અજાણ હોય છે, તેને બિલકુલ પ્રકારની ખબર હોતી નથી. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે આની પહેલાનો વિડીયો આપણે બનાવેલો હતો કે ફોર પ્લે કોને કહેવામાં આવે છે અને તેને કઈ રીતે કરી શકાય. તો એ વિડીયો તમે ના જોયો હોય તો આની પહેલાનો વિડીયો મેં અપલોડ કરેલો છે, તે બિલકુલ જોઈ લેજો, કારણ કે ખૂબ જ સરસ જ્ઞાનવર્ધક વિડીયો છે. તે તમને ખૂબ જ સારું એવું નોલેજ આપશે. તેની અંદર મેં સમજાવેલું છે કે ફોર પ્લે કોને કહેવાય અને સંબંધ બાંધવાની પહેલાંની જે ક્રિયા હોય છે તેને કેવી રીતે કરવી જોઈએ, આને જ ફોર પ્લે તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણા લોકો એવા હોય છે મિત્રો કે જે કોન્ડમ જે છે એ ક્યારે પહેરતા હોય છે તેની હું વાત કરી લઉં છું. તો જ્યારે સંબંધ બાંધવાની પહેલાંની ક્રિયા જે છે એ પૂરી થઈ જાય છે અને છોકરાનો પોપટ જે છે એ બિલકુલ ઇરેક્ટ થઈ જાય છે, એટલે ઊભો થઈ જાય છે, અને હજી પાણી નીકળવાને થોડીક જ વાર હોય છે ત્યારે કોન્ડમ પહેરતા હોય છે. પરંતુ તમારે આ ભૂલ જે છે બિલકુલ નથી કરવાની. તમારે કોન્ડમ જે છે એ ફોર પ્લે એટલે કે સંબંધ બાંધ્યા પહેલાંની જે ચુંબનની અને છોકરીના વાળને સહેલાવવાની, તેના અલગ અલગ શરીરના ભાગોને ટચ કરવાની જે ક્રિયા હોય છે જેને આપણે ફોરપ્લે તરીકે ઓળખીએ છીએ, તે જ્યારે તમે શરૂ કરો છો ત્યારે જ તમારે કોન્ડમને પહેરી લેવું જોઈએ. એનાથી થશે એવું કે જ્યારે ફોરપ્લે જે છે જ્યારે તમે શરૂ કરો છો ત્યારે ઘણા બધા છોકરા એવા હોય છે કે જેને ફોરપ્લે જે છે એ શરૂ કરવાની સાથે જ ધીરે ધીરે પોપટ જે છે એ ઊભો થવાની શરૂઆત થઈ જતી હોય છે. તો જ્યારે તમારો પોપટ જે છે એ ફોરપ્લેની ક્રિયા શરૂ કરો ત્યારે ઊભો થઈ જાય, ત્યાર પછી તમારે કોન્ડમને પહેરવું જોઈએ. કોન્ડમને કેવી રીતે પહેરવું જોઈએ એ પણ આપણે આગળ વાત કરશું. પરંતુ ઘણા બધા છોકરા એવા હોય છે કે જે ફોરપ્લેની ક્રિયા જે છે આખી આખી કમ્પ્લીટલી પતી જાય છે અને ત્યારે પાણી નીકળવાનું જસ્ટ બહાર ટાઈમ થઈ જાય છે ત્યારે કોન્ડમ પહેરતા હોય છે. તેનાથી નુકસાન એ થશે કે એને આપણે પ્રી કમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રી કમ એટલે જ્યારે તમે ફોરપ્લે કરતા હોય ને મિત્રો, ત્યારે તમારો પોપટ જ્યારે ઊભો થઈ જાય ને તો પણ તમે જો કોન્ડમ નહીં પહેરો ને તો એના કારણે થશે એવું કે પોપટમાંથી વીર્ય નહીં પણ વીર્ય જે છે તેનો જ એક નાનો ભાઈ એટલે કે પ્રીકમ નામનું પાણી જે છે એ નીકળવાનું શરૂ થઈ જશે અને તેની અંદર પણ શુક્રાણુઓ રહેલા હોય છે મિત્રો. અને જો તમે કોન્ડમ ના પહેર્યું અને ફોરપ્લેની ક્રિયા વખતે જો છોકરીના પ્રાઇવેટ પાર્ટ જે છે ત્યાં ભૂલથી પણ પોપટ જે છે તેનું આગળનું ટોપકું જે છે એ પણ અડી ગયું અને જો કોન્ડમ પહેર્યા વગર તે પાણી બહાર નીકળતું હશે, એટલે કે ભીનાશ આપણે કહીએ ને કે ભીનું થઈ ગયું છે, તે પણ જો છોકરીના પ્રાઇવેટ પાર્ટને અડી ગયું અને કોન્ડમ તમે નથી પહેર્યું તો પછી છોકરી જે છે એ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ જશે મિત્રો. યસ, તો એટલા માટે જ્યારે સંબંધ બાંધ્યા પહેલાંની જે ફોરપ્લે નામની તમે ક્રિયા કરો છો ને તો ત્યારે એ ક્રિયાની શરૂઆતમાં જ તમારે કોન્ડમ સૌથી પહેલાં પહેરી લેવું જોઈએ, જેના કારણે આ પાણી થોડું ઘણું નીકળશે અને પ્રાઇવેટ પાર્ટને ટચ થશે છતાં પણ છોકરી પ્રેગ્નન્ટ નહીં થાય, તમે બિલકુલ સેફ રહેશો. અને હવે આપણે વાત કરીએ કે કોન્ડમ જે છે એ તમારે પહેરવું કેવી રીતે જોઈએ. તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેને કોન્ડમ પહેરતા જ નથી આવડતું, એટલે કે જ્યારે કોન્ડમ એ લોકો લઈ આવે છે ત્યારે તે જેવો તેનો પોપટ જે છે ઊભો થઈ જાય છે એટલે ડાયરેક્ટ જ આવી રીતે પહેરી લેતા હોય છે. પણ તમારે એવું નથી કરવાનું, કારણ કે જે ફુગ્ગો હોય છે તેની આગળનો જે ટીપવાળો પાર્ટ હોય છે એટલે કે સૌથી આગળનો જે અણીવાળો ભાગ હોય ને તો તે જગ્યા ઉપર થોડી ઘણી હવા રહી ગયેલી હોય છે, તો એ હવાને તમારે કાઢવી પડશે. અને જો તમે એ હવા નહીં કાઢો તો જ્યારે તમારું જે વીર્ય બહાર નીકળશે અને તે ફુગ્ગાની અંદર ભરાઈ જશે ત્યારે તે હવાને કારણે તે ભરાવાની અંદર તકલીફ થશે. એટલા માટે તમારે કોન્ડમ પહેરતી વખતે સૌથી પહેલાં જે ફુગ્ગો હોય છે એનો જે આગળનો અણીવાળો ભાગ હોય છે તેને આવી રીતે દબાવીને હવા કાઢી નાખવી જોઈએ અને ત્યાર પછી તમારે કોન્ડમ જે છે તેને પહેરવું જોઈએ, બરાબર ને? અને સાથે સાથે કોન્ડમ પહેરતી વખતે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમારો પોપટ જે છે એ આખે આખો જે છે એ કોન્ડમ જે છે તેની અંદર ચાલ્યો જાય, એટલે કે તમારા પોપટનું આગળનું ટોપકું જે છે એ જે ફુગ્ગો હોય છે તેના આગળની જે અણી હોય છે ટીપવાળો ભાગ હોય છે જ્યાંથી આપણે હવા કાઢીને તો તે જગ્યાએ આખો કવર થઈને અંદર જતો રહેવો જોઈએ, બરાબર ને? અને પાછળનો જે ફુગ્ગાનો જે રિંગવાળો ભાગ હોય છે ને જે રિંગ આવે છે ને ફુગ્ગાની એ તમારે ધીરે ધીરે કરતી રોલઅપ કરતી કરતી તમારે જે પોપટ હોય છે તેના
आ बेज वालो भाग होय ने सौथी नीचेनो भाग त्यां सुधी ए रिंग ने लई जवानी छे, बराबर ने। बीजी वस्तु मित्रों के ज्यारे अमुक लोको एवा होय छे के जेने कोंडम पहेरी तो ले छे पण काढवू केवी रीते ए पण खबर होती नथी, एटले के तेनी साची मेथड नथी खबर होती। तो हुं तमने जणावी दऊं के तमारे कोंडम जे छे ए अमुक लोको केवी रीते काढता होय छे के आगळनो जे आपणे हवा काढीने ते वाळो भाग पकड़ी अने सीधो बहार खेंची लेता होय छे। तमारे एवुं नथी करवानुं, तमारे जे पाछळनी रिंग वाळो भाग होय छे ने के जे तमारो पोपट जे छे तेनी अहीं सुधी रिंग वालो भाग जैसे तमे खेंचीने फुगानो लई गया, तो त्यांथी तमारे रिंग वालो भाग जैसे धीरे 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 रोल डाउन करतो करतो नीचेनी तरफ तमारे लई आववानो छे। अने त्यार पछी जेवू जे छे कोंडम बहार निकली जाय त्यार पछी तेने गांठ वाळी देवानी छे, अने त्यार पछी तमारे तेने डस्टबीन एटले के कचरा फेटीनी अंदर फेंकी देवानो छे, बराबर ने। घणा लोको एवुं करता होय छे के आगळनो जे टीप वालो भाग होय छे ज्यांथी आपणे हवा काढीने, तो एटले के मानो के तमारो आ पोपट छे अने तमे फुगो पहेरी लीधो छे, तो घणा लोको अहींथी जे फुगानो भाग होय पकड़ीने डायरेक्ट खेंचीने बहार काढी लेता होय छे। एनाथी थशे एवुं के ज्यारे तमे खेंचीने बहार काढशो एटले अंदर जे वीर्य भराणो छे ए पण बहार उड़ी जशे, तो जेना कारणे जो ए उड़ी अने छोकरीना प्राइवेट पार्ट जे छे तेनी उपर लागी गयो तो छोकरी लग्न पहेला प्रेग्नेंट थई जशे, तमारो माथानो दुखावो खोटे खोटो वधी जशे, बराबर ने। एटला माटे तमारे कोंडम जे छे ए में कीधुं ए प्रमाणे तमारे काढी गांठ वाळी अने डस्टबीन एटले के कचरा पेटीनी अंदर फेंकी देवुं जोईए, बराबर ने। अने फेंक्या પછી તમારા હાથ જે છે એ સાબુ પાણીથી સારી રીતે તમારે વોશ જે છે કરી લેવા જોઈએ। હાઇજીન જે છે એટલે કે ચોખ્ખાઈ જે છે એ મહત્વનો રોલ પ્લે કરે છે, બરાબર ને। બીજી વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં કે માની લો કે સંબંધ બાંધતી વખતે જ કોન્ડમ જે છે એ ફાટી ગયું, તો પછી તમારે શું કરવાનું? ધારો કે તમે સંબંધ નથી બાંધ્યો અને ધારો કે તમે કોઈ પેકેટમાંથી એ ફુગ્ગાને બહાર કાઢ્યો અને તમને ખબર પડી કે આમાં તો કાણું છે, એટલે કે આ તો ફોલ્ટેડ પીસ જે છે આવી ગયો છે, તો પછી તમે તેને જ્યાંથી લાવ્યા છો તે મેડિકલમાં જઈને તેને બદલાવી શકો છો। એટલે તમારે મહત્વનો ભાગ એ છે કે સૌથી પહેલાં તેને જોઈ લેવું આમાં કાણું તો નથી ને, બરાબર ને। ઘણા લોકો જે છે પેકેટ તોડ્યું અને ડાયરેક્ટ જ પહેરી લેતા હોય છે, પણ તમારે સૌથી પહેલાં તો એકદમ સ્ટાન્ડર્ડ કંપની જે છે તેનું જ કોન્ડમ જે છે યુઝ કરવું જોઈએ, તમારે લોકલ કંપનીનો કોન્ડમ યુઝ ના કરવો જોઈએ। કારણ કે બની શકે કે જ્યારે ફેક્ટરીની અંદર કોન્ડમ જે છે બનતા હોય છે તો ત્યારે તેની અંદર ફોલ્ટેડ પીસ જે છે અમુક આવી ગયા હોય છે, તો તેના કારણે તમારા લેવાના દેવા થઈ જશે અને જિંદગી બરબાદ થઈ જશે। જો તમે તેને ના જોયો કે આ ફોલ્ટેડ પીસ છે કે નહીં, ડાયરેક્ટ પહેરી અને સંબંધ બાંધ્યો અને જો તેમાં કાણો નીકળ્યો તો પછી વાટ લાગી જશે મિત્રો, બરાબર ને। એટલા માટે તમારે સૌથી પહેલાં ચેક કરી લેવાનું છે અને ત્યાર પછી પહેરવાનું છે। લોકલ કંપનીનું નથી વાપરવાનું, એકદમ સ્ટાન્ડર્ડ કંપનીનું તમારે વાપરવાનું છે અને ત્યાર પછી, અને માની લો કે તમે ચેક કર્યું અને બધું જ બરાબર રહ્યું અને ત્યાર પછી તમે સંબંધ બાંધવા માટે ગયા અને સંબંધ બાંધ્યા બાદ તમે કોન્ડમ જે છે બહાર કાઢ્યું અને ત્યાર પછી તમને ખબર પડી આ તો ફાટી ગયું છે, તો હવે તમારી પાસે કોઈ ઓપ્શન નથી, તમારું વીર્ય જે છે છોકરીના પ્રાઇવેટ પાર્ટની અંદર જતું રહ્યું છે, છોકરી જે છે એ પ્રેગ્નન્ટ જે છે એ ઓબ્વિયસલી થઈ જશે। પણ હા, હજી પણ એક રસ્તો છે મિત્રો, તમારે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન મેડિકલ જે છે તે મેડિકલવાળા પાસે જવાનું છે અને કહેવાનું છે કે તમે મને પ્રેગ્નન્સી જે છે એ રોકવા માટેની મેડિસિન આપો, બરાબર ને। તો એ મેડિસિન તમારે જે છે લઈ આવવાની છે અને ત્યાર પછી એ મેડિસિન જે છે લઈ લેવાની છે। મેડિસિન જે છે ક્યારે લેવાની છે, જમ્યા પહેલાં લેવાની છે કે પછી લેવાની છે, કેટલા ડોઝવાળી લેવાની છે, 24 અવર્સવાળી લેવાની છે કે 72 અવર્સવાળી લેવાની છે, આના માટે આપણે, તમે ટેન્શન ના લો મિત્રો, એક અલગથી એક સારો એવો વિડીયો બનાવી નાખશું કે પ્રેગ્નન્સી રોકવા માટે તમારે કઈ ગોળી ક્યારે અને કયા સમયે અને કેટલા ડોઝવાળી લેવી જોઈએ કે જેના કારણે કોન્ડમ ફાટી ગયું હોય અને છોકરી પ્રેગ્નન્ટ થવાના ચાન્સીસ જે છે 100% હોય છતાં પણ એ પ્રેગ્નન્ટ નહીં થાય મિત્રો। તો મિત્રો, કેવો લાગ્યો આપણો વિડીયો? જો તમને થોડી પણ ઇન્ફોર્મેશન કે માહિતી અને નોલેજ આમાંથી જાણવા મળ્યું હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો એક સારી એવી લાઇક કરી દો, એક સારી એવી કોમેન્ટ કરી દો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દેજો અને સાથે સાથે વિડીયોને તમારા મિત્રો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી દેજો જેથી તેઓને પણ એક સારો એવો નોલેજ મળી રહે મિત્રો। તો મળીએ મિત્રો બીજા કોઈ સરસ વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ।